તાપી જિલ્લાના ઓટા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના ધાધિયા. મોબાઈલ નેટવર્ક ન હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જે સંબંધિત સ્થાનિક લોકોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નેટવર્કની શરૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજના આધુનિક અને હાઈટેક યુગમાં માનવી માટે મોબાઈલ ફોન શોખ પૂરતો ન રહેતા એક અવિભાજ્ય અંગ બની જવા પામ્યું છે. મોબાઈલ ફોન હવે માનવી માટે ખૂબ જ જરૂરી બની જવા પામ્યું છે ત્યારે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા મોટા જૂથ ગ્રામ પંચાયતના ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી નેટવર્કની ઘણી મોટી સમસ્યા હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી નડી રહી છે. એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે, પણ આ વાતો ક્યાંક ને ક્યાંક ગુજરાતના ગામડાઓમાં ખોટી ઠરી છે. ઓટા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું એ મટીરિયલ, પરીક્ષાનું સમયપત્રક, ભરતીની વિગતો, પરીક્ષાના કોલ લેટર તેમજ ઇન્ટરવ્યૂ તારીખો જાણવા માટે વિદ્યાર્થીઓને ભારે હાલાકી નડી રહી છે, જેના કારણે ગામના જાગૃત નાગરિકોએ તેમજ સરપંચે આજ રોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મોબાઈલ નેટવર્ક શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. હેમંત રાણા, ZSTV, તાપી. ભાઈ ગામ ભરખવા ઓટા જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું. મારા અંદરમાં 8 ગામ આવે છે. ઓટા, સિનોદ, રાસમાટી, ભરખવા, ગુસરગામ, માળ, પહાડદા અને નાંગળ. આ ગામ આપણા તાપી જિલ્લાથી 180 કિલોમીટર જેટલા દૂર અંતરિયાળ ગામમાં આવેલા છે. વિસ્તારમાં મહારાષ્ટ્રની બોર્ડર પર ત્યાં ઊંડાણા વિસ્તારમાં હજુ નેટવર્કની સુવિધા નથી. અમે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે, પણ નેટવર્કની સુવિધા આપી નથી. જેથી અમે પંચાયતમાં જે કંઈ કામકાજ હોય, ઇલેક્ટ્રિક આ જમાનામાં હાલમાં કમ્પ્યુટર પણ નેટ ન હોવાને કારણે ત્યાં પંચાયતમાં કામ કરી શકતા નથી. નરેગાના કામો ચાલે છે, પણ એ પણ અમારે સંભાળવું પડે છે. અને અહીંયા અમે આજે નેટવર્કના વિષયને લઈને આવ્યા છે. ત્યારે અમારે ગામ છે ઓટા, ગુજરાતના છેવાડાનું ગામ છે. ત્યાં અત્યાર સુધી નેટવર્કની કંઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી. ને સરકાર જયારે કઈ વસ્તુ અકસ્માત થઈ હોય કે 108 ને ફોન કરવો હોય તો અમારે તાત્કાલિક કોઈ પણ જાતનું નેટવર્કની સુવિધા નથી, તો અમને ઘણી તકલીફ પડે છે. અને જયારે સરકાર કેશલેસની વાત કરે છે, જયારે અમારે ત્યાં ફોન કરવાની વાત કરવા, ઇમરજન્સી કોઈ બહાર હોય ત્યાંથી ફોન કરવાની તકલીફ પડે છે, તો બસ કેશલેસની વાત જ કઈ રીતે થાય ત્યાં. હવે જયારે કોઈ અમે જે બેરોજગાર છે, શિક્ષણ બેરોજગાર છે, એ લોકોને કઈ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એની માટે પણ અમને બહુ જ તકલીફ પડે છે. એના માટે અમે આજે આ વિષયને લઈને આવ્યા છે. શું માંગ છે અને માંગ પૂરી ન થાય તો શું કરશો? અમારી એવી માંગ છે કે અમારે અહીંયા ટેલિકોમ કોઈ પણ કંપની નેટવર્ક ઉભું કરે અને અમને ઓનલાઈન કોઈ પણ ફોર્મ ભરવું હોય કે પછી ઓનલાઈન કોઈ પણ પાઠ્યપુસ્તક કે શિક્ષણના જે બેરોજગાર છે એ લોકો કોઈ પણ સાહિત્ય મેળવી શકે, એના માટે અમને નેટવર્ક જોઈએ છે. ને જો આ વસ્તુ નહીં થાય તો અમે બહિષ્કાર કરીશું. પછી શેનો બહિષ્કાર? Yeah, awesome.